नमस्कार, जय मामादेव। तन्ना एज्युकेशनल कैम्पस गोंडलना आंगणे आप सौ विद्यार्थीओनुं अने वालीओनुं स्वागत अने अभिवादन करूँ छूँ। मित्रों, कोरोना जेवी महामारीथी बचवा माटे आपणी रोग प्रतिकारक शक्ति सारी होवी जोईए। तो आवो आजे एवा थोड़ा योगासन शीखीए कि जेना कारणे आपणी इम्युनिटी एटले कि आपणी रोग प्रतिकारक शक्ति छे ई वधे अने आ महामारी सामे लड़त आपवानो आपणो शरीर तैयार थाय। मित्रों, आजे आपणे सरस मजाना योगासन शीखवाना छे, तो एमां पहेलू आसन हूँ तमने शीखवाडवा जई रह्यो छूँ। पहेलू आसन छे भद्रासन। आज स्थितिमां रही अने धीमे धीमे बंने पगना तळिया एकबीजा साथे जोड़ी अने त्यारबाद बंने हाथ छे एने पगनी आगळ राखी अने धीमे धीमे એને આગળ ખેંચી અને આપણે આવી રીતના આ આસન કરીએ। આ આસનમાં 5-10 સેકન્ડ બેસી અને ત્યારબાદ ધીરે ધીરે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાની રહેશે। મિત્રો, ત્યારબાદનું આસન છે અર્ધ ઉષ્ટ્રાસન। આ આસનમાં સૌ પ્રથમ આપણે બંને પગ ઉપર ગોઠણથી ઊભા થઈ જવાનું રહેશે। ત્યારબાદ શરીરને એકદમ ટટાર કરી અને બંને હાથ છે એ પીઠ ઉપર મૂકવાના રહેશે અને પાછળ કમરથી અને મોઢેથી બને તેટલું વળવાનું રહેશે। આ સ્થિતિમાં રહ્યા બાદ ફરી પાછા મૂળ સ્થિતિમાં આવી અને ફરી પાછા આપણી જગ્યાએ બેસી જવાનું રહેશે। ત્યારબાદનું ત્રીજું આસન છે શલભાસન। શલભાસનમાં આપણે જમીન પર મોઢું જમીન તરફ રાખી અને સૂઈ જવાનું રહેશે। આ સૂઈ ગયા બાદ આપણા પગ ધીમે ધીમે ઉપર કરવાના રહેશે અને આ પગ ઉપર કર્યા બાદ આ જ સ્થિતિમાં થોડી વાર રહી અને ફરી પાછા મૂળ સ્થિતિમાં આવવાનું રહેશે। મિત્રો, આ બધા આસનો છે એ આપણે એમનેમ ક્યાંય પણ નથી કરી શકતા। આના માટે મેં જેવી રીતે આ શેત્રંજી પાથરી છે એવું કોઈ વસ્તુ પાથરવાની જોશે અને ત્યારબાદ એના ઉપર જ થઈ શકશે, જેનું આપ ખાસ ધ્યાન રાખજો। હવે પછીનું આસન છે વક્રાસન। આ આસનમાં આપણે આપણા બંને પગ સીધા કરી અને આવી રીતે બેસવાનું રહેશે। ત્યારબાદ જમણો અથવા ડાબો પગ આપને જે ફાવે કોઈ પણ એક પગ વાળી, માનો કે અત્યારે મેં ડાબો પગ વાળ્યો છે તો ડાબો પગ વાળી અને જમણો હાથ છે એ આના હાથ ગોઠણ નીચેથી હાથ આવી રીતના લઈ અને ત્યારબાદ અહીંયા રાખી અને આ હાથ છે એ પાછળ રાખી દેવાનો રહેશે અને બને એટલું પાછળ વળવાનું રહેશે, સાથે મોઢું પણ વળવાનું રહેશે। આ આસનનું નામ છે વક્રાસન। 5-10 સેકન્ડ આવી રીતના રહી અને ફરી પાછું ધીમે ધીમે આપણે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાની રહેશે। લાસ્ટ આસન છે, છેલ્લું આસન છે ભુજંગ આસન। ભુજંગ એટલે સાપ। જેમ સાપ પોતાની ફેણ ચડાવે એવી રીતના શરીરની સ્થિતિ જ્યારે બને છે ત્યારે એ આસન બને છે ભુજંગ આસન। ભુજંગ આસનમાં ફરી પાછું આપણે ઊંધા સૂઈ જવાનું રહેશે। ઊંધા સૂઈ ગયા બાદ બંને હાથને ખભા પાસે રાખી અને ત્યારબાદ ધીમે ધીમે શરીરને ઉપર લાવવાનું રહેશે। ઉપર લાવીને બંને હાથની કોણીઓથી બંને હાથ એકદમ સીધા અને
મોઢું છે ઉપરની તરફ ખેંચવાનું રહેશે, કમરથી પણ શરીરને વાળવાનું રહેશે અને ફરી પાછા 5-10 સેકન્ડ બાદ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી અને બેસી જવાનું રહેશે. તો મિત્રો, આ આપણા હતા 5 આસનો. આ 5 આસનો કરશો તો હું ચોક્કસપણે માનું છું કે આપ સર્વેની રોગ પ્રતિકારક શક્તિ વધશે, આપનું શરીર અને આપણું મન બંને ખૂબ સ્વસ્થતા અનુભવશે અને આવી મોટી મહામારી જ્યારે વિશ્વ લેવલે પોતાનો પ્રકોપ બતાવે છે ત્યારે એની સામે લડવાનો આપણને આ આસનો છે શક્તિ આપશે. મિત્રો, માનનીય મધુસરના માર્ગદર્શન હેઠળ અને પરમવંદનીય ચંદુબાપુના આશીર્વાદ સાથે આપણે લોકડાઉનની પરિસ્થિતિમાં પણ ઓનલાઈન આવા વિડીયોથી આપણા શરીરને મજબૂત બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ, ત્યારે હું આશા રાખું કે આપ સૌને આ આસનો ગમ્યા હશે અને સાથે સાથે જો આપ આ આસનો કરશો તો આપની માનસિક અને શારીરિક શક્તિઓનો ખૂબ વધારો થશે અને આ મહામારી સામે લડત આપવાનો આપણને મોકો મળશે. ફરીને આપ સૌને હું વિનંતી કરીશ કે આ આસનો કરજો, જેથી કરીને આપણું શરીર અને મન હંમેશા સ્વસ્થ રહે. આશા રાખું આ સરસ મજાનો વિડીયો, આ યોગાસનો આપ સૌને ગમ્યા હશે. જય મામાદેવ.